ઉપરાંત નામે પોતાની આત્મકથા આપનાર શ્રી હિમાંશી શેલત ગુજરાતી ભાષાના સંવેદનશીલ વાર્તાકાર છે. સ્ત્રીઓની આંતરિક સ્થિતિ, તેમનું મનોજગત અને સમાજના સંવેદનશીલ પ્રશ્નોને તેઓ ઉત્તમ રીતે આલેખી શક્યા છે. સ્વતંત્રતા અને સંઘર્ષની સાચી વ્યાખ્યા તેઓ આપે છે. 8 વાર્તા સંગ્રહો અને 1 નવલકથા પણ તેમની પાસેથી આપણને મળે છે. આવો જાણીએ લાગણીભીની કલમની સ્પષ્ટ વિચારો કરવા પ્રેરતી તેમની વાતો. નમસ્કાર મેમ, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. મેમ, સૌથી પહેલાં તો કે તમારું મૂળ નામ અથવા પહેલું નામ જેને કહીએ એ મુક્તિ, અને સ્વતંત્રતા વર્ષ 1947માં આપનો જન્મ, તો એ સ્વતંત્રતા તમારા સ્વભાવમાં સહેજ રીતે જ વણાઈ ગઈ હોય એવું લાગ્યું તમારા દરેક સર્જનમાં, અને આપણે તમે સળંગ ઉત્તમ ઉત્તમ સર્જન કરતા રહ્યા. તો આ તમારી હમણાં જે આત્મકથા જેને કહી શકાય મુક્તિ વૃત્તાંત, તો એ ત્યાં સુધીની સર્જન સફર વિશે અમને થોડીક માહિતી આપો. આમ તો લખવાનું મને ક્યારેય ખબર નહોતી કે હું લખીશ. જી, બહુ પાછળથી જે મારું PhDનું કામ પૂરું થયું ત્યાર પછી વાર્તાઓ લખવા વિશે મારું મન થોડુંક ખેંચાયું. જી, અને પછી શરૂઆતમાં તો ધીરે ધીરે એક વાર્તા, બે વાર્તા એમ, અને બહુ જ એના પ્રતિભાવો એવા આવ્યા કે મને તો કે નહીં વાર્તા હું લખી શકીશ કદાચ. જી, પણ ત્યારે બહુ એટલું બધું બહુ જ એકદમ ધસમસતો કોઈ પ્રવાહ નહોતો. એકલ દોકલ વાર્તા લખાય, છપાય, પાછો વચ્ચે બહુ લાંબો ગાળો પડે એવું. પણ પછી મારું PhDનું કામ પતી ગયું પછી મારા વાર્તા સર્જને ઘણી ગતિ પકડી, અને પછી મને મારા કામ એવા પ્રકારના રહ્યા કે જેને કારણે મને કથા બીજ બહુ જ મળતા રહ્યા. ખાસ તો જીવનની વચ્ચે વચ્ચે એવી રીતે મુકાઈ મારા કામને કારણે કે એનાથી મને સતત વાર્તાઓ મળતી રહી, અને મને એક આખું એક પડકાર જેવું લાગ્યું કે આ બધી વસ્તુઓ વિશે, કારણ કે તે સમયે અઘરી વાર્તાઓ લખવી, લોકો વાંચતા એક ખાસ પ્રકારનું બૌદ્ધિક બહુ વ્યાયામ કરવો પડે એવા પ્રકારની વાર્તા, ભાષા શૈલીના બહુ પ્રયોગો થતા. જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે, કારણ કે આધુનિકતાનો બિલકુલ પ્રવાહ ત્યારે જે રીતે ચાલતો હતો, એટલે વાર્તાની મારી પોતાની જે સમજ બંધાઈ તે આ બધાથી જુદી હતી. એટલે ત્યારે એક દહેશત પણ હતી કે આવું કરવાથી આધુનિક નહીં, આપણે ખપશું નહીં આધુનિકતાનું, કારણ કે આધુનિક દેખાવું તો અમુક પ્રકારની વાર્તાઓ લખાવી જોઈએ, પણ એવું તો મારે કરવું નહોતું. મને બહુ જ પ્રમાણિકપણે હું જેને વાર્તા કહું છું એવી જ વાર્તાઓ મારી લખવી હતી. અને એ પછી એ વાત જ્યારે હું પોતે પામી શકી ત્યાર પછી મેં જોયું કે વાચકો પણ એ વસ્તુ બહુ જ સારી રીતે પકડે છે, અને જે સંવેદનો હું અનુભવું છું એનું ત્યાં સુધી પહોંચતા કરી શકું છું, તો એનાથી મારું વાર્તાલેખન સરસ, મને સંતોષ થાય એટલે ચાલી. પછી મુક્તિ વૃત્તાંત બહુ પાછળથી જ્યારે મને એવું થયું વાર્તાઓ લેખનનું મારા પ્રવાહમાં હું હતી ત્યારે કે હું ક્યારેક આત્મકથા લખીશ, કારણ કે સ્ત્રીઓ આત્મકથા લખવાની બાબતમાં બહુ જ ખચકાટ અનુભવે છે ક્યારેક, અને નથી બહુ ઓછી આત્મકથાઓ આપણને ગુજરાતીમાં મળી છે એવી રીતે. એટલે મને કે હું ફરિયાદો કરું અથવા તો મનોમન એવું વિચારું કે કોઈ નથી લખતું, એના કરતાં હું પોતે લખી શકું. પણ ત્યારે એવું હતું કે હું જેટલી પ્રમાણિક મારે થવું છે એટલી પ્રમાણિક હું થઈ શકું ત્યારે જ હું આત્મકથા લખીશ, તે પહેલાં નહીં. એટલે કોને આ વાંચશે તો કેવું લાગશે એવો વિચાર મનમાંથી જ્યારે નીકળી જાય ત્યારે જ આત્મકથાનું હું સાહસ કરવું. પછી મને એવું લાગ્યું કે ના, હું પ્રમાણિત થઈ શકીશ, એટલે મેં મુક્તિ વૃત્તાંત એ રીતે લખવાનું શરૂ કર્યું. એટલે એ વાત તો સાચી છે કે મુક્તિ ક્યાંક સ્વભાવમાં કોઈક રીતે હોવી જોઈએ, જેથી હું બહુ ઘણા બધા વળગણોથી અને ઘણી બધી વસ્તુઓથી બહુ મુક્ત રહી શકું. જી મેમ, ખૂબ સરસ વાત કરી તમે, અને તમે આત્મકથાના સંદર્ભે જે કહ્યું કે સ્ત્રીઓ ઘણી પાછળ રહી છે આ બાબતે, પોતાની આત્મકથા લખવા બાબતે, અને તમે આ કામ કર્યું, તો આના સંદર્ભે હું તમને એવું પૂછવા માંગીશ કે તમે લગભગ તમારા સર્જનમાં હાંસિયામાં ધકાઈ ગયેલા જે વર્ગ છે આખો, અથવા તો સ્ત્રીઓના અથવા માનવ મનની જે આંતરિક ગઢમથલો હોય છે એને બધાને કેન્દ્રમાં રાખીને તમે સર્જન કર્યું છે, તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સ્ત્રીઓ બદલાઈ છે તમારી દ્રષ્ટિએ, કે કેટલા આગળ વધી શક્યા છે એ લોકો? ઘણું બદલાયું છે, કારણ કે હવે પોતાની રીતે પોતાની શરતે જીવવાનો વિચાર કરતા સ્ત્રીઓ શીખતી જાય છે. એટલે ઘણી બધી સ્ત્રીઓ મારા કામકાજ દરમિયાન પણ મને મળી છે કે જે લોકોનો જીવન પરત્વેનો અભિગમ બહુ ચીલાચાલુ બિલકુલ નથી હોતો, બહુ સ્પષ્ટ છે એ લોકોને શું જોઈએ છે એ બાબતમાં પણ એ લોકો સ્પષ્ટ છે,
એટલે જ આપણે ત્યાં અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ પણ વધતું જાય છે. અને લગ્ન કર્યા પછી માનું કે એમને લાગે કે પોતે કંઈ બરાબર પાત્ર પસંદ નથી કરતો તો નથી મેળ પડતો, તો છૂટા થવાનો વિચાર પણ એમને બહુ ગભરાવતો નથી હવે પહેલાંની જેમ. કારણ કે આર્થિક સ્વતંત્રતા અને શિક્ષણ બંનેનો આમાં બહુ મોટો ફાળો છે. અને આપણે જોયું કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું છે, ભણે છે, બહુ સારી રીતે ભણે છે સ્ત્રીઓ, અને ક્ષેત્રો પણ એમની માટે બહુ બધા ખુલ્યા છે. એટલે એક આર્થિક સ્વતંત્રતાને કારણે જે સ્વભાવની એક સ્વતંત્રતા આવે, એક પ્રકારની પોતાના પગ પર ઊભા રહેવાની જે તાકાત છે એ હવે સ્ત્રીઓએ કેળવી છે. અને એને કારણે મને લાગે છે કે પહેલાંના કરતાં સ્ત્રીઓ હવે ઘણી જુદી રીતે જીવન વિશે વિચારે છે. એ સાથે થોડીક મુશ્કેલી એ પણ પેદા થઈ છે કે ભૌતિક જરૂરિયાતો બહુ અમર્યાદ થઈ ગઈ છે. એટલે જો તમારી પ્રકૃતિમાં આનાથી અંજાઈ જવાનું જો પ્રકૃતિમાં જ હોય અને ભૌતિકતા વિશે બહુ જ ખેંચાણ પહેલેથી જ રહ્યું હોય, તો એવી સ્ત્રીઓને પોતાના જીવનમાં જે ઊંચા મૂલ્યો છે એ ઊંચા મૂલ્યો હાંસલ કરવામાં થોડીક મુશ્કેલી નડે, અવરોધ ઘણા નડે છે. એટલે આ બધી તમને એટલી બધી લાલચ ચારે બાજુ પથરાયેલી છે કે તમને આ હોય તો સારું, આ હોય તો સારું, આ પણ હોય તો સારું, એટલું બધું જોઈએ છે લોકોને કે એક જ જીવનમાં આટલી બધી વસ્તુઓ જો. એટલે પેલું જે ફ્રુગલ લાઇફસ્ટાઈલ કહેવાય, બહુ જ સંયમિત મર્યાદિત સાધનોથી જીવવાનું, એ વસ્તુ કોઈને બહુ હવે આકર્ષતી નથી. અને એને પરિણામે સમાધાન કરવાની જે અથવા તો સહન કરવાની અથવા જતું કરવાની આ એક સદગુણ પણ છે. જો બહુ ખેંચાય તો એ દુર્ગુણ બને અથવા તો નબળાઈ બની જાય, પણ આમ જુઓ તો એક સદગુણ છે. કારણ કે સ્ત્રીઓની બાળકને ઉછેરવાનું, એક જીવન ઉછેરવાનું એ કોઈ સામાન્ય વાત નથી. એટલે જ સ્ત્રીઓમાં આ બધા ગુણો છે. અને એ ગુણોને વિકસાવવાને માટે જે જોઈએ એ સ્થિતિમાં આવવાને બદલે જો તમે તમારા પોતાની ઈચ્છાઓની પૂર્તિ પાછળ જો લાગી જાઓ તો ગૃહજીવન તૂટવાના બનાવો બહુ જ હક અને ન્યાયને માટેની બહુ વધારે પડતી તીવ્રતાને કારણે બાળકોને ભોગે પણ ઘરભંગ થવાના બહુ જ દ્રષ્ટાંતો મળે છે. અને એને કારણે હવે જે પછી પેઢી આવા પ્રકારના લગ્ન જીવનમાંથી જે બાળકો, નવી પેઢીના જે બાળકો, એ બાળકોના પ્રશ્નો વિશે પણ આપણે ક્યારેક વિચારવું જોઈએ જે આપણે વિચારી શકતા નથી. આ એક મર્યાદા પણ છે બંને બાજુ છે. ખૂબ સરસ વાત કરી તમે કે બંને પાસા જે તટસ્થતાથી તમે બતાવ્યા, તો એ ખૂબ જરૂરી છે અને ખૂબ સાચું પણ અત્યારે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ આસપાસ. તો મેમ, હવે એક બીજો પ્રશ્ન એ કે આપણે લગભગ 26 વર્ષ સુધી અંગ્રેજી ભાષા સાહિત્ય સાથે અને ભાષા સાથે વ્યાખ્યાતા તરીકે કામ કર્યું છે, અને છતાંય આપણે તમે જે આટલું બધું સર્જન કર્યું છે એ બધું જ માતૃભાષા ગુજરાતીમાં છે, તો એ તમારું માતૃભાષા પ્રત્યેનો પ્રેમ જ દર્શાવે છે. તો તમારા મતે હાલની ગુજરાતી સાહિત્યની સ્થિતિ અને ગુજરાતી ભાષા શું છે, શું કહેવા માંગશો તમે એના વિશે? મને ભાષા માટે ક્યારેક ચિંતા થાય, કારણ કે જે પ્રકારનું ગુજરાતી હું શાળાઓ સાથે થોડું કામ કરતી રહું છું, એટલે અત્યારની ભણતા છોકરાઓ કેવા પ્રકારની ગુજરાતી લખે છે, શિક્ષકો કેવા પ્રકારની ગુજરાતી ભણાવે છે, બંને પક્ષે ભાષાની શું સ્થિતિ છે એ હું બહુ બહુ નજીકથી જોઉં છું. એટલે મને ક્યારેક ભાષા વિશે થોડુંક મનમાં ઉચાટ થાય કે જો આવું જ રહેશે તો પછી આ બધું લખેલું કોણ વાંચશે અને કેવી રીતે બધું પહોંચશે. આટલી બધું જે એકદમ બહુ જ ઓછી વસ્તુઓ લઈને તમે એકદમ બહાર ક્ષેત્રમાં આવો છો એવું પણ મને ક્યારેક લાગે છે. કે કોઈ પત્રકારો સાથે વાત થતી હોય ત્યારે મને એમ થાય કે ઓકો આની તો કેટલી બધી ઓછી તૈયારી છે, આની તો કંઈ ખબર જ નથી, એણે કશું વાંચ્યું નથી. એટલે જો તમે આગલા ભવિષ્યનો વિચાર ક્યારે છે કે જ્યારે તમારો ભૂતકાળ, તમે ભૂતકાળમાં જે તમારી સમૃદ્ધિ છે એનો તમને થોડોક પણ સ્પર્શ થયો હોય, પણ જો તમે એનો ખ્યાલ જ નહીં હોય તો તમે આગળનું તમે કેવી રીતે વિચારી શકવાના? એટલે આ બધા પ્રશ્નો તો છે જ, પણ એની સાથે જેમ મને હું ધર્મ વિશે હું માનતી નથી કે ધર્મ એટલો બધો તકલાદી હોય કે કોઈ ટકો મારે તૂટી જાય એવો મારો ધર્મ ના હોય, એટલે એવી જ રીતે હું ભાષા કે ભાષા એવી તકલાદી નહીં હોય. ભાષા એ બોલાતું ગુજરાતી એ એક આખો એમાં જે પ્રાણ તત્વ રહેલું છે એ એની ભાષાને જીવતી રાખશે. એટલે ભાષા કંઈ કે જતી રહેશે, પ્રશ્ન બધી ભાષામાં છે. આજે પ્રાદેશિક ભાષા માત્ર ગુજરાતી નહીં, તમે મરાઠીમાં પણ આ પ્રશ્ન, બંગાળીમાં પણ, બધાને બધે ત્યાં ઓછી વખતે આ સ્થિતિ છે. પણ એની સાથે તમારે ભાષાના કૌવતમાં, એની શક્તિમાં
વિશ્વાસ રાખવો જોઈએ, જેમ ધર્મમાં રાખો કે કોઈ આમ આટલું કર્યું તો તમારી લાગણી દુભાઈ ગઈ, તો એવો તમારો કેવો તકલાદી ધર્મ કહેવાય, તેવા તે લાગણી દુભાઈ જાય. તો ભાષા એવી વસ્તુ નથી કે વારે વારે એ ઘસે જાય, મૃતપ્રાય થઈ જાય, નહીં. ભાષા પોતે જ એક સંજીવની છે અને એનાથી, એના થકી તમે જીવો છો. એટલે જેના થકી તમે જીવો છો એના મરવાની ચિંતા કરવાની આપણે જરૂર નથી, કારણ કે એનામાં એનું પોતાનું કવચ છે. આપણે ફરિયાદો કરતાં કરતાં કેટલા વર્ષો થયા, છતાં આપણને ખબર છે કે ગુજરાતી ભાષા લખાય પણ છે, બોલાય પણ છે, સારા પુસ્તકો બહાર પડે પણ છે, પુસ્તકો વિશે વાતો પણ થાય છે, અને પ્રજા લેખકોને સર્જકોને ચાહે પણ છે, એને જોયું છે. હું જ્યાં પણ ગઈ છું ત્યાં મારી સાથે જે પણ કોઈ સર્જકો હોય તો બધાને લોકોએ ખૂબ માન આપ્યું છે. અને તમારી જેટલી પ્રામાણિકતા, તમારી ઇન્ટિગ્રિટી, તમારી જીવવાની ઢબ, એ જેટલું પ્રભાવક વધારે હોય, તમે જેટલા પ્રમાણિક વધારે, તમે જેટલા સાચા વધારે હો, એટલું તમને એટલા પ્રમાણમાં બધું જ આ મળે પણ છે. એટલે એ કબૂલ કર્યા પછી મને એવું લાગે છે કે ભાષા જીવશે, એની પોતાની તાકાતથી જીવશે. ખૂબ સરસ વાત કરી તમે માતૃભાષા વિશે. મેમ, તમારું એક પુસ્તક ગર્ભગાથા, જેમાં માતૃત્વ અને સ્ત્રીઓ સાથે વણાયેલી વાર્તાઓનો સંચય છે, તો એ પુસ્તકમાંથી પસાર થતી વખતેના તમારા જે અનુભવ છે એના વિશે થોડીક વાત કરો. અમને એ વાર્તા ગર્ભગાથા એ પ્રગટ થઈ તે વખતે ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યાનો બહુ જ ખૂબ પ્રશ્ન બહુ જ તીવ્રતાથી ચર્ચાતો હતો, અને એ પ્રશ્નોની સાથે સંકળાયેલી અનેક બાબતોને કારણે બહુ પીડા થતી હતી કે જો છોકરીઓને જન્મતા જ અટકાવી દેવામાં આવે તો એ સમાજનો અભિગમ કયા પ્રકારનો, એટલે સમાજ વિશે ચિંતા થાય, મા બાપ જે રીતે વિચારે છે એના વિશે પણ આપણને પ્રશ્નો અનેક થાય, તો એમાંથી આવા પ્રકારની જે બહુ ગ્લાની અને વિશાળ પ્રેરક જે આખી પરિસ્થિતિ હતી એમાંથી આ વાર્તા જન્મી. એમાં બધી જે એમાં જુદા જુદા ખંડોમાં વહેંચાયેલી વાત છે, અને એમાં આ જ વાત છે મુખ્યત્વે કે જો સ્ત્રી ગર્ભ તમને જોતો જ નહીં હોય, સ્ત્રી ભ્રૂણ તમને જોતું જ નહીં હોય, તો કેવા પ્રકારના સમાજમાં તમે કેવો પ્રકાર સમાજ તમને મળે એવું તમે ઈચ્છો છો. પછી જે વાર્તાઓ આવી એ મેં જુદી તારવી, કારણ કે મૂળ તો આ જ વાર્તા લખાયેલી ગર્ભગાથા, પછીની બધી જ વાર્તાઓ જે માતૃત્વ સાથે સંકળાયેલી હતી એને મેં અલગ તારવી, અને પછી થોડું કે એક સંગ્રહ એ જ હોય કે જેમાં માતૃત્વ અને સ્ત્રીઓને લગતી જ વાર્તાઓ અંદર વણાવી હોય. તો માતૃત્વ એ સ્ત્રીને માટે આપણે બહુ જ એને મંગલ ને બહુ જ કંઈક સ્ત્રી જીવનની અદ્ભુત ઘટના હોય એ રીતે બતાવ્યું, હંમેશા એને વર્ણવ્યું છે, પણ એની સાથે સ્ત્રીઓની મનસ્થિતિ, એનો અજંપો, એની પીડા, આ બધાનો બહુ ઓછો આપણે વિચાર કર્યો છે. એટલે આની પ્રત્યે ગર્ભગાથાની દરેક વાર્તામાં આ પ્રશ્ન મુખ્ય છે કે જન્મ આપનારી, બાળકને જન્મ આપનારી જે મા છે એ મા વિશે અને એની ગર્ભાવસ્થા વિશે લોકો શું વિચારે છે, સમાજ શું વિચારે છે. જ્યારે એમાં એવી પણ વાત છે બળવા આપણે આવો આખો જે કોમ્યુનલ રાઇટ્સ કોબી રમખાણો થયા હોય એ વખતની વાત છે કે ગર્ભમાં બાળક પણ કરીને મારી નાખ્યું હોય, સ્ત્રીની હત્યા થઈ હોય, આ બધી ઘટનાઓ ગુજરાતમાં બની છે, આપણી આસપાસ બની છે, આપણે વાંચ્યું છે એના વિશે સમાજમાં પણ છાપાઓમાં, પણ આ આખી ઘટના જ્યારે બને છે ત્યારે એ સ્ત્રીના મનની સ્થિતિ વિશે આપણે કેટલું બધું ઓછું વિચારીએ છીએ. એટલે આ એક આખી જે તીવ્ર ગ્લાનીની જે સ્થિતિ હતી એ મેં ગર્ભગાથામાં મૂકવાની કોશિશ કરી છે, અને એ પહોંચી છે, કારણ કે એ મને બધી જ વાર્તાઓ લગભગ જે સંવેદનશીલ ભાવકો એમાંથી પસાર થયા છે એ જે મને લગતી વખતે મેં જે પ્રકારનું અનુભવ્યું હશે લગભગ એવું એની લગોલગ વાચકોએ પણ અનુભવ્યું છે, એટલે એક વાત પહોંચી છે ભાવકો સુધી. જી મેમ, ખૂબ સરસ રીતે તમે વાત કરી ગર્ભગાથા વિશે. તો આવી જ રીતે તમે સંપાદનો પણ ખૂબ અદ્ભુત રીતે અને ઘણા બધા કર્યા છે, 90 જેટલા સંગ્રહ આપણે કર્યા છે, તો એમાં સાંઈ અને સ્વામી અને સાંઈ અને એક પહેલો અક્ષર, તો આ બંને સંપાદનો કરતી વખતે
તમને કયા પરિબળો એના તરફ એ સંપાદન કરવા તરફ પ્રેર્યા? સ્વામી અને સાંઈ એ મારું નંદીગ્રામમાં જ્યારે મકરંદભાઈ સાથે મારો વિચાર પહેલાં એવો હતો કે હું વિનોદ સાથે એમ જોડાઈ લગ્નથી તે પહેલાં મારો વિચાર એવો હતો કે હું ગામડામાં થોડું કામ કરીશ, એટલે નંદીગ્રામ સાથે મારો પરિચય જૂનો હતો. કુંદનિકાબેન સાથે પણ પત્રવ્યવહારને કારણે પરિચય થયો, એટલે લોકો અહીંયા જ્યારે આવ્યા ત્યારે મેં નંદીગ્રામમાં રહેવાનું વિચાર્યું અને હું થોડુંક કામ ગામડાઓમાં કરીશ એવું મારા મનમાં હતું. એ દરમિયાન ત્યાં રહેતી હતી, રજાઓમાં હું કોલેજમાં રજા હોઉં ત્યારે ત્યાં જઈને સમય કાઢતી, થોડું શનિ રવિ પણ જલ્દી ક્યારેય ખબર ન હતી. તો મકરંદભાઈ વાત સ્વામી આનંદના પત્રો એમની પાસે હતા, એમ મકરંદભાઈ પર લખેલા પણ અને બંને એમનો પત્ર એટલે બંને પક્ષે પત્ર વ્યવહાર બરાબર સચવાયો હતો, મકરંદભાઈના જવાબો પણ સચવાયા હતા, સ્વામી આનંદના પત્રો પણ સચવાયેલા હતા, એ ફાઇલ મારા જોવામાં આવી. એટલે મેં મકરંદભાઈને કહું કે આ તો પત્રો પ્રગટ કરવા જેવા છે, તો એમણે કહું કે પ્રગટ કરવા જેવા પણ મને એવું છે કે હું જ્યાં સુધી હયાત હોઉં ત્યાં સુધી પત્રો નથી કરવા. એ વાત તો બરાબર નથી, તમે હો ત્યારે જ આ પત્રો થાય બરાબર છે, જેથી કંઈ પણ કશું કોઈ કંઈ પૂછવું હોય કંઈ ખૂટતી કડીઓ હોય તો તમે હો તો આ થાય, બિલકુલ જો ન હોય ત્યારે તો પછી એનું કંઈ. અને હવે એનું આનું સ્વામી આનંદ તો છે ને, તો એનું તો મૂલ્ય છે જ આ પત્રોનું, એટલે તમે એને આટલા સરસ કારણ કે ફાઇલમાંથી પસાર થઈ નહીં એટલા બધા સારા પત્રો લાગે, મને તો કે આ ગુજરાતની પ્રજા આ પત્રોથી વંચિત રહી જ કેવી રીતે શકે. અને સ્વામી આનંદના ગદ્ય વિશે તો આપણે એટલે મારા તો બહુ પ્રિય ગદ્યકાર છે સ્વામી આનંદ, મને ખૂબ ગમે છે. તો મને કહું કે આ આટલું સરસ લખેલું આટલું બધું સત્વવાળું તો એ લોકોને વાંચવા ન મળે તો કેવી રીતે ચાલે, એટલે મેં થોડીક આગ્રહ કર્યો મકરંદભાઈ તમે એ વિચાર જણાવો, તમે મને ફાઇલ આપો મને કામ કરવાનું. એટલે એમણે વળી કંઈક સા એ વખતે એનું એવું એ દિશામાં કંઈક ચાલતું હશે, એટલે મને કહું કે ભલે તું લઈ જા ફાઇલ. ફાઇલ મેં ત્યાં જ નંદીગ્રામમાં જ હું વાંચતી હતી, પછી એમાંથી સારા અક્ષરે પત્રો બધા મઠાવીને વ્યવસ્થિત એને પ્રેસ કોપી બનાવી, જ્યાં કંઈ પૂછવા જેવું પૂરક જે કંઈ જોઈએ તે બધું મૂક્યું અને એ રીતે આખું મેં તૈયાર કરી દીધું અને કરીને પછી મકરંદભાઈ સંમત થાય કે નહીં આપણે છપાવીએ અને એ રીતે એ પુસ્તક છપાયું. પણ મને એક એનો જે રોમાંચ, કારણ કે સ્વામી આનંદને મને મળ્યું હતું જે હું મળી શકી હોત, કારણ કે સ્વામી એનું લગભગ 1968માં મને મારા ખ્યાલથી બીજું ગયા, એટલે ત્યારે તો મેં ક્યારેક પણ ઈચ્છા કરી હોત તો હું મળી શકી હોત, જ્યારે અહીંયા કંઈ કોર્સ બાળકે આ તરફ ક્યારે આવતા હતા બોરડી આવતા હતા, તો મને બહુ જ બહુ જ અફસોસ થયો કે આવું કેવું કર્યું મેં કે જે વ્યક્તિના વિશે આટલો બધો અહોભાવ હતો એને ક્યારેક તો જીવનમાં મળી જઈને મળવું જોઈતું હતું ને. તો એ પછી એમના પત્રો જ્યારે પોસ્ટકાર્ડ હાથમાં લો અને મને એટલો બધો રોમાંચ થાય કે આ સ્વામી દાદાએ પોતે બેસીને લખેલો પોસ્ટકાર્ડ છે, એટલે એ જે આખો રોમાંચ હતો એ ગાળો મને એટલો બધો મારો એટલો ભર્યો ભર્યો રહ્યો, મને એટલો બધો આનંદ આવ્યો છે એ કામ કરવામાં અને એ આનંદ એ પુસ્તકમાં પણ બરાબર પ્રગટ થાય છે. એ સંપાદન ખૂબ વખણાયું, બહુ જ લોકો સુધી પહોંચ્યું અને હજુ આજે પણ ક્યારેક સ્વામી આનંદ અને મકરંદભાઈનું કંઈ પણ પુસ્તક હોય તો એમાંથી કેટલા બધા પત્રો લઈને અંદર પ્રગટ કરવામાં આવે છે આખે આખા, તો મને તો કંઈક બહુ સારું કામ થયું. પહેલો અક્ષર તો બાના મૃત્યુ પછી આવેલો વિચાર હતો, બા મારી બહુ જ સારી મિત્ર અને જીવનના મિત્રોની બહુ જરૂર નહીં પડી એનું મૂળ કારણ મેં ના, કારણ કે એ બધી જ રીતે એટલી બધી મને મારી આસપાસ એટલી બધી વિચળાયેલી રહેતી કે મને કોઈ મિત્ર નહીં હોય તો પણ મને કોઈ એ ખોટ લાગવા દીધી નથી, કારણ કે બધી જણ એને બધી જ વાત કરી શકું, બાને એનાથી મેં જીવનમાં કશું ઓછું પાડ્યું નથી, મારો કોઈ સંબંધ મારું કોઈ સંવેદન મેં એનાથી સંતાડવાની મને કોઈ દિવસ જરૂર જ નથી પડી, એટલો સારો સંબંધ અને એટલી આત્મીયતા. એટલે એના મૃત્યુ પછી મને બહુ જ ખૂબ ઓછા બહુ ઓછું લાગતું હતું, મને એવું થયું કે કેટલેક અંશે હું પોતે પણ મૃત્યુ પામી છું બા પછી, એટલે એના નિમિત્તે મને થયું કે આવી મા દીકરીની બીજી પણ થોડીક કોઈ જોડીઓ હોવી જોઈએ કે જેમાં આટલો સંબંધ ઉત્કટ હોય મા સાથે. એટલે પછી મેં નજર દોડાવી આસપાસ કે પછી અનુમાન કર્યું કે આ બહેનો આવું હોઈ શકે આ બહેનો આવું હોઈ શકે અને પછી એ લોકોને મેં પત્ર લખીને ખાસ નિમંત્રણ આપ્યું કે હું આવું એક સંપાદન વિચારી રહી છું અને મને એવું લાગે છે કે તમારે પણ તમારી મા સાથે કદાચ આવો સંબંધ હશે મૈત્રીનો, તો તમે એના વિશે મને થોડુંક કંઈક લખી આપો એ વિનંતી કરી. એ રીતે એ સંપાદન થયું, મને સરસ જોડીઓ બધી મેં પસંદ કરી હતી ને મલ્લિકા મૃણાલીબેન જી, પછી વર્ષાદાસ ને લાભુબેન જી, મારે તો વિચાર નંદિતાનો પણ હતો, એટલે એવું હતું કે દીકરી મા માટે લખે મા એની મા માટે લખે એ રીતે આખું આવે,
એ રીતે નિરુપમા બેન શેઠ અને એની દીકરી ફાલ્ગુની, આ રીતે બધી બધા સુપ્રિયાને એમને એના એના માં વિશે લખેલી, સુપ્રિયા પાટણ જી એવી રીતે દીનાબેન વિશે લખે. તો આવા વિચારથી આ બધી જોડીઓ પસંદ કરીને પછી મેં બધાને, કેટલુંક મટીરિયલાઇઝ નહોતું, કેટલાક લોકોને સમય નહોતો, કેટલાકે લખવાની ના પાડી, પણ જેણે લખીને આપ્યું એ પછી મેં આ પુસ્તકમાં સમાર્યું. અને એ રીતે મેં મારો પોતાનો લેખ પણ બહાર વિશેનો પહેલો જે લખ્યો એના મૃત્યુ પછી એ પણ, અને પછી એનો પહેલો અક્ષર કે જે સર્વોચ્ચ સ્થાને હંમેશા રહે છે ભાગ, એને યાદ કરીને એની સ્મૃતિમાં પછી આ પુસ્તક કર્યું.